નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ મિત્તલ ને તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર મુંબઈથી અમારા રિપોર્ટર જતીન ડોડિયા સાથે. શ્રી લુહાર સુતાર જ્ઞાતિ યુવાઓ દ્વારા હર વર્ષે ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટ કરવામાં આવે છે. આ વખતે પણ અયોધ્યામાં આપણા શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની ખુશાલી નિમિત્તે આ પ્રસંગને ખાસ યાદગાર બનાવવા માટે વિચાર કરવામાં આવ્યો અને ક્રિકેટ અને રામાયણનો સમન્વય કરી કાર્યક્રમને વિશેષ રૂપ આપવાનો વિચાર જ્ઞાતિજનો અને બધી ટીમો દ્વારા ખુશી ખુશી વધાવી લેવામાં આવ્યો. આખા ગ્રાઉન્ડ પર ક્રિકેટ સાથે રામાયણનો અનોખો સંગમ લાગી રહ્યો હતો. બધા ભાવ વિભોર થઈ રહ્યા હતા. બધી જ ટીમો પોતપોતાના રામાયણના પાત્રોના નામ ખુશી ખુશી સ્વીકારી લીધા હતા. સવારે હનુમાન ચાલીસા સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો. બધા જ ગ્રાઉન્ડ ખૂબ જ ભક્તિમય થઈ રહ્યા હતા. રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન બનેલા નાના બાળકોને જોઈ બધા તેમની સાથે ફોટા પડાવવા તલપાપડ થઈ રહ્યા હતા. શ્રી રામના તિલક સાથે બધા જ ક્રિકેટનો આનંદ માણી રહ્યા હતા. ટેનિસ ટર્ફ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન 5મી વખત રવિવાર તારીખ 28/4/2024 રોજ લસ સૃષ્ટિ ટર્ફે સૃષ્ટિ ભક્તિ વેદાંત હોસ્પિટલ સામે મીરા રોડ ઇસ્ટમાં ટર્ફ ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરવામાં આવેલું હતું, જેમાં લુહાર સુતાર સમાજના પુરુષોની 16 ટીમ અને મહિલાઓની 4 ટીમ તથા જ્ઞાતિજનોએ ખૂબ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટમાં હાજરી આપી અને આનંદ લીધો હતો. પુરુષોમાં નીલ ટીમ દ્વારા ફાઇનલ મેચ જીતવામાં આવી હતી. તેના ઓનર બિપિનભાઈ રાઠોડ અને કેપ્ટન શ્રી હિમાંશુભાઈ રાઠોડ હતા અને રનર્સ અપ મગરધ્વજ ટીમ, જેના સ્પોન્સર મહેન્દ્રભાઈ મકવાણા અને કેપ્ટન સાગરભાઈ પરમાર હતા. મહિલાઓમાં સીતા ટીમ દ્વારા ફાઇનલ મેચ જીતવામાં આવી હતી, જેના કેપ્ટન ક્રિશાબેન મકવાણા હતા. તો જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.